હમણાં જંગલનું દ્રશ્ય જોઈને એવું લાગતું હશે કે આ ક્યાંક ડાંગ કે પછી સાસણગીરનું છે, પણ નહીં, આ ગોંડલના આવેલ જંગલનું એક દ્રશ્ય છે. અને આ જંગલ બહુ સુંદર છે. જ્યાં હું હાલતા ચાલતા જઈને મને ટેન્શન કે કંઈક એવું હોય તો અહીંયા હું અહીંયા જ આવી જાઉં છું. તમે જોઈ શકો છો કે આ બહુ મસ્ત સુંદર જંગલ છે, અને જ્યાં મારી સાથે કૂતરો પણ છે, જ્યાં તમે જોઈ શકો છો. આ કૂતરો પણ ભેગો જ હોય ક્યારેક ને ક્યારેક. અહીંયા જંગલમાં પણ એક નાનકડી નદી જેવું છે, તમે જોઈ શકો છો. અને જો તમે ક્યારેક ગોંડલ કે રાજકોટની જો મુલાકાત લ્યો તો તમે જરૂર આ જંગલનો એક્સપ્લોર કે તમે જોવા માટે આવજો. અને જો અહીં આવો અને જો તમને મજા આવે તો મને કહેજો એક ફેરે કોમેન્ટમાં. અને જો આ હવે આગળ તમને દેખાડું બીજું બધું, એ જે દ્રશ્ય, સુંદર સુંદર દ્રશ્ય જે જંગલમાં આવેલ છે તે. અને તમને વિડીયો મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જો ગોંડલ કે રાજકોટ કે આપણે ક્યાંય પણ જઈએ આપણે ફરવા માટે, અને જો કાંઈ એકાઈ નદી કે પુલ કે ડેમ કે પછી કાંઈ હોય જે આપણે ના જોઈએ પાણીવાળું, તો ક્યાં એ આખો પ્રવાસ નિષ્ફળ હોય છે. એ રીતે જ આપણે અહીંયા આવ્યા છીએ સુરેશ્વર ડેમ જોવા ગોંડલ. અને જો ગોંડલની મુલાકાત લ્યો તો સુરેશ્વર ડેમ માટે જરૂર જોવા માટે જજો. અને જે હું તો આગળ દેખાડું જે આમ બહુ સુંદર છે, અને જે આ ડેમ છે એ બહુ આમ સુંદર છે, બહુ ખૂબ જ મજા આવે. તમે એક ફેર આંખોથી દેખેલું જોયેલું જે જોઈ મજા જ નોખી આવે છો. અને આ વરસાદનું થોડું ઘણું વાતાવરણ હોય એટલે એ તો મજા આખી આખી નોખી જ પડી જાય, તમને પણ એ તો ખબર હશે. અને આપણે આખે આખો આ દ્રશ્ય ખૂબ આમ અદ્ભુત અને અદ્રશ્ય હું તમને શબ્દોમાં વર્ણન કરી શકું એવું નથી, આમ મજા જ આવ્યા રાખે એવું દ્રશ્ય છે. તમે એક ફેર મુલાકાત જરૂર લેજો, ગોંડલ કે રાજકોટની મુલાકાત લ્યો એટલે જોવા જરૂર જજો. અને હવે સિનેમેટિક વિડીયો એક થયા અને એ તમે જોઈ લેજો, અને તમને આમ કેવી આવી મજા તમને કહેજો કોમેન્ટમાં. Oh, yeah.